हे राम राम सीताराम जय श्री कृष्ण जय माता जी जय गोपाल जी ठाकरदणी जय जलाराम जय जिनेन्द्र जय स्वामीनारायण महादेव हर કેમ છો યુટ્યુબ ફેમિલી? આજ તો રોડ ઉપરથી ઇન્ટ્રો કરીએ હી અને પાછળ આપણી ગાડી આવે છે વાંથી ઓલી પાછી જવાનું છે રાજકોટ મારા વલીડાવ. આજ તો મોજ કરવાની છે ને તમને બધાને મોજ કરાવવાની છે. જુઓ એટલે આ વિડીયો આવશે ત્યાં તો આપણે પાછા આવી ગયા છું ને અત્યારે ક્યાંક મળવું હોય તો આવી જાજો. ના ના ભાઈ ભાઈ એકને કીધું છે જલપા દીદી ને એમનો કોન્ટેક્ટ નંબર છે અમારી આગળ. તો ચલો આપણી ગાડી આવી ગઈ છે અહીંયા રેડી છે. તો ચલો આપણો રથડો થઈ ગયો છે ચાલુ ને રાજકોટ બાજુ પ્રયાણ કર્યું છે. તો ભાઈ જોરદાર જમાવટ આવો ને એટલી વાર માં તૈરસી થઈ જાય. તો હવે રસ્તાના થોડાક સિનેમેટિક શોર્ટ્સ લઈએ અને તમને પણ મજા કરાવીએ અને પછી મળીએ સીધા ક્યાંક રોકાય ત્યાં. હજી એમ તો ડાયરેક્ટ રાજકોટ નહીં આવે ફટાફટ. અને આ મારા બાપુલિયા જો નવી એસટી હો ભાઈ ગુજરાત સરકારની. કલર જોવો કેવો છે. કલર આ વખતે થોડોક બગાડી નાખ્યો એવું લાગે છે મને. કેમેરો ચાલુ કર્યો ને એટલે એને મૂકી દીધું હકેલી ને બધી માયા જાડ ગાડી માં ગાડી માં લિફ્ટિકું કરે લાલી લપેડા ને બધું કરે. ક્યાં ન્યા એને જવું છે જોવા કઈ છોકરો લે. તો હું ક્યાં જઈ બીજો આ ભાઈ હોય તો ધ્યાનમાં રાખજો કોઈ. એમ નહીં તમારે બધાને કેમ હોય ઘરવાળી ને બહાર વાળી તો અમાર નું ઘરવાળી ને બહાર વાળા એમ. એ તો હવે હોય એને ખબર નથી. ભગત માણસ હા ભગત નાઇક નોખી હે હાલો ભાઈ લાઈન નોખી. બીજું તો હું જેતલસર નહીં પણ હવે જેતપુર આવી ગયો. જેતપુર પહોંચી ગયા છીએ અને હમણાં થોડીક વારમાં 1.5 લાખ આવી જાય. અમારા બાપલિયા લાવો એ કે 150 અત્યારે પહોંચી ગયા ગોંડલ અને ગોંડલ પહોંચતાની વેત મેડમજી મુંજાણા કે થંબનેલ શું કરવો વિડીયોનો. આજના વિડીયોનો થંબનેલ તો કરવો પડશે ને. તે હવે મોટી ઉપાધિમાં પડી ગયા છે. રાજકોટ જતા જતા મોટી ઉપાધિ આવી પડી અમારે. હવે ચા પાણી નો ટાઈમ થયો છે. આપણે તમને બધાને તો ખબર જ છે કે આપણે 10 વાગે ચા જોઈએ એની બદલે અત્યારે થઈ ગયા 10:45. તો ચા પાણી નો હોલ્ટ કરવાનો છે આગળ માલધારી હોટલમાં. તમારે કોઈને પીવાની ઈચ્છા હોય માલધારી ની રગડા જેવી ચા તો આવી જજો મારા બાપુલિયા. આને જોઈ લે હરમ આવે હરમ ચા પીતા હરમ આવે. હાલ તો લઈ જાય અમારે બધા માટે કહો મુગળી લાવે તો શરમ આવી જાય. ચલો આવી જાય ગરમ ગરમ ચાય. આજ તો માલધારી હોટલ. આ માણા ગાડીમાં બેઠા બેઠા દૂધ પીવે જોઈ લ્યો. આ દૂધ તો એના ગરહુલીમાં પાયેલું છે. હાલો તમારે કોને દૂધ પીવું હોય ને. બાકી ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાપર વેરાવળ. હવે થોડીક ક્ષણોમાં ગોંડલ ચોકડી આવવી જોઈએ. અને મારો બાપલિયા રાજકોટમાં જેમ જેમ નજીક આવતા જાય ને એમ ટ્રાફિક વધતો જાય છે. અત્યારે બપોરનો ટાઈમ થયો છે 11:30 જેવું. જોઈ લો આ ભાઈ ને ચસ્કો લાગ્યો જોઈ લે. ગાડી આગતા જાય ને દૂધ પીતા જાય હરખાયું હો. બાકી તમારે કેટલી આવી બે જોરદાર જમાવટ વાળું મજા આવે જમવાની. ત્યાં જ જવું છે. ઓકે ને હવે ફાઈનલી આપણે રાજકોટમાં એન્ટ્રી તો લઈ લીધી છે. અને રાજકોટમાં એન્ટ્રી લીધાની સાથે જ બે જણાને આપણે એટલે કે આપણા બે સબસ્ક્રાઈબર છે. સબસ્ક્રાઈબર તો ન કહેવાય આમ ઘર જેવું
રિલેટિવ છે એના કોલ આવી ગયા કે રાજકોટ પહોંચો એટલે પહેલો ફોન મને કરજો. એમાં છે કે આપણે જલ્પાબેન બોસમિયા અને બીજા છે જેમિસભાઈ તલાવિયા. જલ્પાબેન બોસમિયા મીન્સ કે મારી બેન કેમ? હા, અને મારી નણંદ. અને જેમિસભાઈ નું છે ને રાજકોટમાં કાજલ સ્ટાઇલ કરીને બહુ મોટો શોરૂમ છે, ત્યાં જવાનું છે. જોઈએ મેડમ જી હવે ત્યાં જઈને શું કરે છે. તમે જોયું ના ગાડીમાં બેઠા બેઠા એને તૈયાર થવાનું છું છે, બીજું કઈ હોતું નથી. જુનાગઢ થી લઈ ને અહીંયા રાજકોટ પહોંચે ને ત્યાં સુધી આ જ કામ કર્યું. ઘણા જોખડી નું કામ કેટલા ટાઈમ થી હાલે છે, હજી પૂરું નથી થતું. ગોંડલ ચોકડી BRTS મહિલાઓ માટે તદ્દન ફ્રી છે. આપણી સાથે એક મહિલા છે, એમને ઉતારી દઈએ અહીંયા ભલે બસ માં ફરી રહ્યા. કેમ એટલે હમણાં તો કહેતી હતી ને મારા નણંદ બા ને બધું. નણંદ બા ને એક ને ઓળખું છું જલ્પાદી ને, એ તો હું કહીશ તો મને તેડી જાય. આ તો બસ ઉતરી જ જા, તું આ લઈ જ જા. જોવે ને ચલો જનાબ, ડોલર લેટ થઈ ગયા, ફાઇનલી આવી ગયા. અત્યારે પહોંચી ગયા છીએ આપણે આમ્રપાલી રોડ ઉપર. પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ તો મહાવીર સ્ટોર, ત્યાંથી થોડોક સામાન લેવાનો છે. સામાનમાં આવી જઈને પછી આપણે આગળ જઈએ પાછા. મેડમ જીને બેહાડ્યા અંદર, એને લાગે છે બહુ ગરમી, કે રાજકોટની ગરમી સહન નથી થતી. બાકી મારા બાપુએ જોઈ લે રાજકોટ વાળા હાઉ રંગીલું રાજકોટ હવે મોજ જ કરે છે. આપણે તો અહીંયા ગાડીમાં જ બેઠા હતા, બહાર ગયા નથી, તો આપણા માટે આવી ગઈ છે ફ્રૂટી. તો પી નાખ્યા, તમારે કોઈને પીવું હોય એટલે ગરમીમાં ફ્રૂટી તો આવી જાઓ. મોજે મજ ને રજે રજ. આ પણ રાજકોટની મજ છે, કાંઈ ન ઘટે. આજ સવારથી વ્લોગિંગ સાફ કરતા હતા તો એ અત્યારે બહાર છે, સામાન લેવાનો છે ત્યાં. તમે કીધું લાવો, મને આપી છે તો હું પણ થોડુંક વ્લોગિંગ કરીને તમારી બધા જોડે વાત કરી લઉં. સામાન લોડ થવા માંડ્યો, તો સામાન તો આપણે હવે લઈ લીધો હે. ને અત્યારે આવ્યા છે અહીંયા કંઈક સોસાયટીમાં, ખ્યાલ નથી. આપણે તેજા બાપુ કોકના ઘરે ગયા છે એટલે એને કીધું કે અમારે ન થાવો, અમે ગાડીમાં બેઠા બે જણા, તમે મળી આવો 10-15 મિનિટમાં, પાછા આવતા રહેજો. તો આ સોસાયટી કઈ ખ્યાલ નથી. રાજકોટવાળા કોઈ હોય અને જોવોજી કે અહીંયા તમને ખબર પડે કે આ કઈ છે તો કમેન્ટ કરજો. હું તને દાતા હોય કે સોસાયટી કઈ છે કઈ ખ્યાલ નથી એટલે મને હસવું આવ્યું. એ છે ભાઈ, તો ચલો હવે અહીંયાથી આગળ ક્યાં જઈએ એ તમને વિડીયોમાં જોવા મળી જ જશે. ફાઇનલી ભાઈ સાહેબ આવી ગયા હે. 5 મિનિટનું કહીને અડધી કલાકનો ટાઈમ કાઢ્યો ને અમે ગરમીમાં બફાણા હી બફલિયા. કોઈ તમારી ભૂલ છે ને, એ ચાલુ નથી લાગે. યસ, એ મને આવડતું તો હું ન આમાં ગાડી લઈને હોયો ગયો હોય ક્યાંય. ભલે તમે બેઠા રહે રાહ જોઈને. હાલો, કાંઈ વાંધો નહીં. હવે જવાનું છે આપણે નાણાવટી ચોકમાં. તો હવે નાણાવટી ચોકમાં જઈ અને અહીંયાથી લેવાની છે હવે આપણે હનુમાનજીની છબીઓ, જે સરકારીયા મંદિરે કોઈ એવા લોકો આવે તો જેમનું સન્માન કરવાનું હોય ને એના માટે આપવા માટેની. ગાડી ફૂલ લોડ થઈ ગઈ હો, જોઈ લો આ સામાન થી. અને હજી આમાં આ 200 છબીઓ આવશે. જોઈ લો ગાડી આખી પેક. અને મેડમજી ને હવે જેમ છૂટ થી બેઠી હતી ને એવો નહીં બેહવાનું. એન્ટ્રી વિખાઈ ગઈ મેડમજી ની. તો ચલો અહીંયાથી આપણે જે મૂર્તિ લેવાની હતી, મૂર્તિ નહીં પણ છબીઓ, એ બધું લઈ લીધું છે. ને હવે જઈએ છીએ આપણે આપણા એક સબસ્ક્રાઇબર ને ત્યાં, જેમનું બહુ મોટું બધું નામ છે નાની દુનિયામાં, એવું કહીએ તો પણ ચાલે એવું હું માનું છું. પણ એમનું છે અહીંયા લેડીઝ માટેનો સ્પેશિયલ કપડાં માટેનો શોરૂમ કાજલ સ્ટાઇલ. કદાચ તમે રાજકોટના હો તો તમે સાંભળ્યું જ હશે. તો એમની શોરૂમ ઉપર આપણે જવાના છીએ, એમની મુલાકાત કરવાના છીએ ને થોડો ઘણો શોરૂમની ઝલક પણ હું તમને આમાં બતાવીશ. અને મેડમજી જોઈએ હવે ન્યા જઈને હું ઉધામે મચાવે. મારે તો જવાનું. આમ તો જોઈ પડી રાજા સાહેબની જેમ સોફામાં બેઠી હો,
પાછળ આજુબાજુ માં જોઈ લ્યો સોફા સોફા છે બધે હનુમાનજી મહારાજ છે જો આગળ પાછળ બધે કારણ કે એના થકી તો આપણે છીએ બધું અને અહીંયા આગળ આવી ગઈ દેવ્ય ભાસ્કર ની ઓફિસ તો આપણે પહોંચી ગયા છીએ હવે કાજલ સ્ટાઈલમાં રમેશભાઈ બહાર વેઇટ કરે છે આપણી જઈએ એમને મળીએ અને તમને બધાને પણ શોરૂમ બતાવું તો આ છે આપણું જેમિસભાઈનું શોરૂમ કાજલ સ્ટાઈલ અને હવે જઈએ અંદર આપણે શું કે તબિયત પાણી બસ એકદમ જોરદાર શું કે આવે તમને કેવું થાય છે બહુ જોરદાર ફિલિંગ મસ્ત એકદમ અને જોઈ લો આટલી બધી વેરાયટી છે એમની પાસે રાજકોટના પ્રોપર હોય તો આવજો એકવાર ચોક્કસ મુલાકાત કરવા બાકી અમારે અહીંયા તો મન ડખરી જ જવાનું છે અત્યારે એટલે તો આવ્યા છીએ એટલે તો આવ્યા છીએ જોયું આ હવે કન્ફ્યુઝ થઈ ગઈ છે અહીંયા આટલું બધું હે ને વેરાયટી અહીંયા કે હવે મારે આમાં જોવું શું ઈ કે હે નજર પડે કે એમ તારી વેસ્ટર્ન વન પીસ જોવાની ઈચ્છા છે પેલા એમ નહીં મારે નથી લેવા લેડીઝ છે લેડીઝ જેન પ્યોર લેડીઝ માટે છે ભાઈ આપણે નહીં અહીંયા આપણે બહારમાં નહીં હા અહીંયા જોતો તું પેલા કેટલું ખાય હવે ચાલુ છે આ તો પાછે મારે થોડું કરવું તો જાણ છું આ ભાઈ ઠાકી જવાના છો કઈ ગયા તમે બધા કમેન્ટ કરજો જેટલા જોવો છો ને કે કલેક્શન કેવું છે કઈ નથી ઘટતું આમાં ઘટે તો જિંદગી ઘટે આપણા જોરદાર પીસ એકદમ ન્યૂ ડન ઓકે જોઈએ હવે કેટલું ડન કરે હા કઈ ના ઘટે નજીક લાવો થોડોક લાવો કેમેરામેન કેમેરો લાવો કેમેરામેન ઓહો મટીરીયલ એકદમ સોફ્ટ અને મસ્ત છે એક વખત પહેરશો એટલે પછી બીજું તમે એ જ મટીરીયલમાં બીજી વસ્તુ માંગશો કે મને જોઈએ છે આમાં આપણે આપણે જોતા હોય કે ક્યારેક બાર લેવા ગયા હોય કે મોટું હોય તમને કે બહુ બધી રેન્જ છે એટલી રેન્જમાં બધા લઈ શકે એવું જરૂરી નથી કે બધા ખરીદી કરી શકે તો જેમિસભાઈ છેલ્લી જે રેન્જ છે તમારી ક્યાંથી સ્ટાર્ટ થઈ ને ક્યાં સુધી 500 થી આપણી પાસે થી સ્ટાર્ટ થાય છે અને છેલ્લે છે 25000 સુધી 25000 સુધી નું 5000 થી 25000 સુધી ઓકે તો આ મેડમજી આજે મને કઈ રેન્જ સુધી લઈ જાય ને મારે જોવાનું રહ્યું છે તમારે ક્યાં જોવાનું મારે જોવાનું છે મને ગમે છે તો હું ખરીદી કરું હમ ચલો હવે ફટાફટ હું ખરીદી કરી લઉં પછી આગળ બતાવું કે કેટલું શોપિંગ થાય છે આપણે એવું કરીએ એવું કરો બીજું તો હું તો એક ખુરશી પકડીને બેસી જવાની જાજી બધી છે જો
ખાલી કુર્તી ને વેસ્ટર્ન ને જીન્સ ને એવું જ નથી, એમની આને ચપ્પલ ભી છે, પર્સ ભી છે. ક્યારેક ક્યારેક અમારી સ્કીમ ભી હોય કે એક પેન પેર ઉપર ચપ્પલ ફ્રી હોય, ક્યારેક પર્સ ફ્રી હોય, ક્યારેક સ્કર્ટ હોય, ક્યારેક કુર્તી હોય, ક્યારેક ટ્યુનિક ફ્રી હોય, અમારી સ્કીમ ભી હોય છે. અને હવે આ જોજો તમે, ગણો કેટલી બેગ ભરાઈ છે. આપણે ખરીદી થોડી કરી, મને તો આપી છે ભાઈ. હે તો દિવાળી ની ગિફ્ટ આપી છે. ઓહો હો હો, હાલી ગયું ભાઈ તારું, હાલી ગયું ને કમાની જેમ. હું કમોના હું વિલેજ લેફી પ્રજ્ઞા છું. ઓકે એમ ઓકે. હેલો બે, ખાલી બે ગણો છો, કપડા ગણો તો કેવાય? હાચું, કપડા તો થઈ ગયા 13. હવે કેટલા બેગ માં આવી જોવાનું છે. જેટલી થાય એટલી તો વધારે હોય તો વધારે હતી એમ. હજી આ રહી ગયો અહીંયાથી લેવાનું, અહીં હવે પછી દિવાળીએ રાખ્યું. આ બધું તો નવરાત્રી નો માલ છે. અને જે મને પહેરવાની પરમિશન તો સાબજી આપતા નથી કોઈ દિવસ, આજે નહીં ને કાલે ભી નહીં. એટલે તમે ના પાડી દીધી દીદી? આ ત્રણ આ જોજો, વાતો મહાને પૂર્વે રાખશે ને અહીંયા થેલ્યું ભરાઈ જાય ને તો આપણે ખબર નહીં પડે. એ આપણે જ લઈને જવાની એમ તો. ડિસ્કાઉન્ટ તમે કેટલું આપશો ભાઈ આ વિડિયો જોઈને આવશે તો? કોઈ ઓલ પ્રોડક્ટ ઉપર જો ભાઈ, સાંભળી લેજો, કાન સાંભળી, કાન ખોલીને સાંભળીને નહીં, આ વિડીયો જોઈને. અને જો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા કાજલ સ્ટાઇલમાં ખરીદી કરવા આવશે રાજકોટની શોપ ઉપર, તો ઓલ્ડ પ્રોડક્ટ ઉપર 10% ડિસ્કાઉન્ટ આપશે જેમીશભાઈ. ને બીજી એક વાત મને અહીંયા એ ગમી છે કે અહીંયા કાજલ સ્ટાઇલમાં આવશો ને તો તમને વાતાવરણ ગ્રાહક અને કસ્ટમર જેવું નહીં, ઓલ સોરી વેપારી અને કસ્ટમર જેવું નહીં લાગે, પણ એકદમ ઘરના સભ્યો છો ને એ રીતના તમને બધો અનુભવ મળશે અહીંયા. કારણ કે અમે જ્યારથી અહીંયા આવ્યા છે લગભગ અમારે કેટલા 2 કલાક જેવો સમય થઈ ગયો, 2-2.5 કલાક જેવો સમય થઈ ગયો, પણ એવું નથી લાગ્યું કે વેપારી એમની રીતે વેપાર કરે છે ને ગ્રાહકને માલ વેચે છે. પણ જોરદાર એકવાર તમે અહીંયા મુલાકાત અવશ્ય કરજો. કાજા સ્ટાઇલ એડ્રેસ કહી દો. નાના મોવા સર્કલ, ક્રોમાની બાજુમાં, આર કે પ્રેમ બિલ્ડિંગ, રાજકોટ. એક વખત ચોક્કસથી મુલાકાત કરજો, ગમશે એ હું ગેરંટી આપું છું. અને જો નો ગમે ને તો મેડમ પાસેથી પૈસા લઈ જજો, મેડમ પાસેથી પૈસા લઈ જજો, મારી ઘરે આવજો એટલે હું એનો સોલ્યુશન આપીશ. કારણ કે કેમ ન ગમે, આ ભાઈ એવી વસ્તુ રાખે છે કે તમે અહીંયાથી ખાલી હાથે તો ક્યારેય નહીં જાવ. એ વાત, આજે સવારે અમે આવવાની વાત થઈ ને એટલે શું વાત થઈ હતી ખબર છે? એક બે જોડી જ ખરીદી કરવી છે, વધારે નથી કરવી, પણ હું ઘરે જઈને તમને બતાવીશ કે મેં કેટલી જોડીની ખરીદી કરી છે. આજે આજે તો કંટ્રોલ કરીને રાખ્યું છે કે હવે નથી લેવું, નથી લેવું, નથી લેવું. અત્યારે આપણે જેમીશભાઈની શોરૂમ પરથી નીકળી અને હવે જઈએ છીએ સીધા જલ્પાબેન બોસમિયાના ઘરે. તો હવે એનું ઘર ગોતવામાં અમે ગોથે જઈડા છીએ. તો હવે કીધું અમે જ્યાં છીએ ને ત્યાં ત્યાં ઊભા રહીએ છીએ, હવે તમે લોકો આવો અમને સામે લેવા. તો અત્યારે હવે આવે છે સામે, વેટ કરીએ છીએ. અહીંયા સામે CDS જનરલ બિપિન રાવત અંડરબ્રિજ એવું બતાવે છે. તો હવે ખબર નહીં એ મોકાજી સર્કલ જેવું કહે છે, પણ મોકાજી સર્કલ તો અમને આમાં ક્યાંય આડું જોવા આવ્યું નહીં ક્યાંય. અરે વેઇટ કરીએ એમની, આવે પછી જઈએ એમની ઘરે. અને પછી ત્યાંથી સીધો નેક્સ્ટ પ્લાન છે અમારો મોલમાં જવાનો. તો આજે તો મેડમજીને તો હાવ આમ બારે મેં ખાંગા થયા હોય ન ખુશી હોય એના જેવો માહોલ છે મેડમજીનો. વેઇટ કરીને ઊભા છો ભાઈ, ક્યારના વેઇટ કરે છે? છેલ્લે અમારો રસ્તો ભૂલી ગયા ને તો સામે તેડવા આવ્યા. હવે તો હવે એ આગળ આગળ ને અમે પાછળ પાછળ ચાલો. ફાઇનલી પહોંચી ગયા, જાય છે હવે મેડમજી આગળ આગળ. એમ કેમ એને ઘર જોયું હોય એની જેમ ધોઈડી જાય એવું. છોકરો શરમાઈ ગયો. ઓહો કેટલા માળે? હા નવમો. હા નવમો, એટલું બધું ઊંચું રેવાય ભાઈ. પહોંચી ગયા છીએ આપણે જલ્પાબેન ના ઘરે. અને હવે આગતા સ્વાગતા કરે છે બહુ સારી એવી, પણ હવે અમારી ઈચ્છા નથી કે ચા પાણી કે ઠંડુ પીએ, પણ છતાં પણ એ કે જ કે હવે એવું નથી. હમણાં 2 દિવસ પહેલા બોલાવતી હતી ને ભાભી માટે ભૂખ લાગી કે લઈને આવો, તો આજે સામે આ લઈને
હાલો ભાઈ હાલો, આપડે નીકળો હાલો. આ બીજા ના ઘરે આવે ને તો હખણી નું બે જોઈ લે. એ બીજા નું ઘર એટલે બીજા નું મીન્સ કે આ તો પાછી બસ મારી નણંદબા નું ઘર છે એટલે એટલે આવું બધું ખાતા કોરા કરવાનું ના પાડો કે તમે ના પાડો થઈ જાય. ના 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 નો પડે જો એ નિહાલ ના પાડે ને કે ના પાડ ચલો. હવે પહોંચી ગયા છે આપણે ફાઇનલે ડીમાર્ટ મોલે. મેડમ જી કે મોલ માંથી ખરીદી કરવી છે. આજ તો હાવ ડાટ વડ્યો હો ડાટ, ખબર નહીં આજે અહીંયા ખાવા પીવાનું હાલે કે ન હાલે. ને હવે એન્ટ્રી લઈએ છીએ આપણે અહીંયા ડીમાર્ટમાં. મેડમ જી બીક લાગે છે, બીક શું લાગે? આમાં જોઈએ હવે હું લઈએ અહીંયાથી, કંઈ નક્કી નથી હવે. તો ક્યાં છે? હાલો તો અંદર પાણીની બોટલો ને બધું હોય. મેડમજી ના પાણી બોટલો દેખે, પાણીની બોટલો લેવી છે. હે શું કે? હાલો નાવ ઓપન મિસ્ટર DIY. ચલો અંદર ચલતે હૈ ઓર દેખતે હૈ ક્યા ક્યા હૈ યહાં પર. વાસણ બજારમાં આવ્યા વાસણ. હાલ ચાની ટોપડી જો સીધી, જી ઘડીએ ને ઘડીએ પીવા જોઈએ ને એ જ છે ને. અમારે જે વસ્તુ જોઈએ ને એ વસ્તુ અહીંયા નથી, ખોટા કરી ગયા. હવે સીધા ઈદ ઘડીએ બહાર આમાં બીવે છે જોઈ લઈ જવા દે જવા દે. અમારા મેડમજી ને બીક બહુ લાગે કે નહીં ને હું પડી જાય તો ચકડોળ ની બીક હું આમાં કઈ ન હોય. જો મોજ આવે મોજ, હું તમારે સાઈડ ઉતરે જ કીધે રાખી આખો દી. હવે આવ્યા ઉપર રમકડા ડિપાર્ટમેન્ટમાં, રમકડા રમકડા ને બેગ ને એવું બધું છે જોઈએ. હે નીચે બધે આટા લીએ ને મેડમજી. હે ત્યારે રમવા જવું ઉપર કાં જાને કેમ? હમ એવું છે ખાનદાની સફા ખાના વાથી ચીડા ને અહીંથી ઉતરવાનું બસ, બીજું કંઈ નહીં. એમને પગથિયા ઉતરવાનું, અહીંયા બંધ રાખ્યું હા લોકોએ. જોજો ચાલુ ન થાય તને કહું. હે હવે ડીમાર્ટમાં પહોંચી ગયા હો, વા એનો મેળ ન પડ્યો. ઇન્ડિયા પ્રગતિ પર છે, આફ્રિકન લોકો પણ શોપિંગ કરે છે અહીંયા. હે મેડમજી તું તો આફ્રિકન નથી ને? તો વાંધો નહીં. હવે કોલગેટમાં આવી છે મેડમજી ની શોપિંગ નો ફાઇનલી અંત આવ્યો. હવે સુખદ અંત આવ્યો. હે હે ફૂલ સુખદ ભાઈ, તને તો ફૂલ સુખદ જ આવે ને. એસી હું દેશી, અહીંયા અમે દેશી નહીં નથી રહ્યા, એસી ની ક્યાં તું દેશી જેવાય નો રહેવા દીધા મેડમ જી. ચલો તો હવે ડીમાર્ટ માંથી આપણે ખરીદી કરી લીધી ને, હવે સીધા જઈએ ગાડીમાં. જો એ હુસ્નવા લો કાલી કાલી આવું બધું હાલે છે અત્યારે. ને હવે રાજકોટ ની બહાર નીકળવાની તૈયારી છે આપણી, કારણ કે બધું કામ આપણે પૂરું કરી દીધું ને હવે નીકળ્યા છીએ સીધા આપણે જુનાગઢ જવા માટે. આપણે સવારે વાત કરતા હતા આ ગોંડલ ચોકડી ના પુલ ની, તો બંને એવો જબરો હો બાકી જોઈ લઈએ. અમારા બાપલિયા જાબરું કામકાજ હાલે, રાત ને દી ધોળા કરે હે બધા. અહીંયા જોઈ લ્યો આ ટ્રાફિક માણા, આમથી આમ ને આમથી આમ સલામત સવારી એસટી અમારી નથી. તો ચલો ફાઇનલી આપણું જમવાનું અહીંયા ફિક્સ થયું છે ગલગલિયા ધાબામાં. ગલગલિયા કરવાના છે અત્યારે. જો
આ છે ગલગલિયા ધાબા જેતપુર રોડ ઉપર આવેલું છે. મેડમજી ધ્યાનથી મેનુ વાંચે છે કે હું હું ઓર્ડર કરવા નહીં. ગલગલિયામાં ગલગલિયા થઈ જાય હો, જોજે ધ્યાન રાખજે. એવું છે તો ફાઇનલી નક્કી થયું છે